नमस्कार, बिजनेस प्लस में આપનું સ્વાગત છે. હું છું અર્પિતા. કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી ટ્રેન્ડ રહ્યો. માર્કેટ દિવસના ઉપલા મથાળે બંધ રહ્યું. સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો સુધારો રહ્યો. કારોબાર દરમિયાન મેટલ રિયલ્ટી શેર્સમાં તેજી રહી. આ ઉપરાંત કન્ઝ્યુમર્સ ગુડ્સ બેન્કિંગ શેર્સ પણ વધ્યા મથાળે બંધ થયા. જોકે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ રેડ ઝોનમાં રહ્યા. બીએસઈ સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સમાં પણ તેજી રહી. तो स्मॉल कैप इंडेक्स 0.82% और मिड कैप इंडेक्स 0.46% વધુ. દિવસના અંતે સેન્સેક્સમાં 0.75% અને નિફ્ટીમાં 0.72% નો વધારો નોંધાયો. तो માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર પૂજાબેન ઠાકર. પૂજાબેન, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. પૂજાબેન, સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી તેજી જોવા મળી. સેન્સેક્સ ફરી એકવાર 59,000 ને પાર પહોંચી ગયો. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? અત્યારે મુવમેન્ટ સારી લાગી રહી છે. હું જો ડાઉ ફ્યુચર પણ જોઉં તો એ પણ પોઝિટિવ છે, 43 પણ પ્લસ બતાવી રહ્યું છે. એ પ્રમાણે મને અત્યારે સારું લાગી રહ્યું છે. હું એસજીએક્સ નિફ્ટી પણ અત્યારે જોઉં તો એ ફ્લેટ ટુ પોઝિટિવ, એટલે કે 8 પણ પ્લસ છે. એ પ્રમાણે મને આપણું બજાર આજનું જે હું જોઉં તો એ ફ્લેટ ટુ પોઝિટિવ લાગી રહ્યું છે. જી પૂજાબેન, વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટ પ્રત્યે કેવું વલણ ધરાવે છે? અત્યારે આપણે જોઈએ તો એ મિક્સ વલણ તમે કહી શકો. વધારે પડતું થોડું એફઆઈઆઈ ની જો પોઝિશન ની દ્રષ્ટિએ હું જોઉં તો થોડું ઘણું નેગેટિવ કહી શકાય, કારણ કે યુએસમાં જે ફેડના રેટ વધારવાની વાત છે એના કારણે આપણે જોઈએ તો વીકેન્ડમાં ન્યૂઝ હતા કે એફઆઈઆઈ નું બોન્ડ માર્કેટમાં પરચેસિંગ વધ્યું છે. અને બોન્ડ માર્કેટમાં જ્યારે પણ પરચેસિંગ વધે ત્યારે ઇક્વિટી માર્કેટમાં એમનું સેલિંગ હોય છે. જી, તો રોકાણકારોએ હાલના સમયમાં નિફ્ટીમાં કયા લેવલે ધ્યાને લેવું જોઈએ? રોકાણકારો નિફ્ટીમાં અત્યારે જોઈએ તો એક રેન્જને પ્લે કરવી જોઈએ. એ રેન્જની જે બાજુની સાઈડ તૂટે એ બાજુ બજારની ગતિ થઈ શકે એમ છે. અત્યારે આપણે જોઈએ તો નિફ્ટીનો બંધ ગઈકાલનો જોઈએ નિફ્ટી કેશનો તો એ 17,665 નો છે. એ પ્રમાણે 17,770 એ આજનું રેઝિસ્ટન્સ કહી શકાય. અને ઓવરઓલ જો હું વાત કરું તો 18,000 એ સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે. એટલે 17,985 18,000 એ ઉપરની એક રેન્જ છે જ્યાંથી તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો. એ જ પ્રમાણે નીચેની જો હું વાત કરું તો એ 17,500 સાયકોલોજીકલ ઓવરઓલ રેન્જ છે. પણ આજના દિવસની જો હું વાત કરું તો મને લાગે છે કે 17,550-17,570 એક સપોર્ટ રેન્જ તરીકે કામ કરી શકે છે. તમારા મતે મિડકેપમાં કયા એવા બે શેર છે જેમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય? મિડકેપની જો હું વાત કરું તો ઘણા બધા સિલેક્ટિવ સ્ટોક એમાં છે અને એમાં સિલેક્ટિવ રહેવાની ખૂબ જરૂરી છે. સૌથી પહેલો જો હું કોઈ સ્ટોકની વાત કરું તો અત્યારે મને એક્સાઇટ ઇન્ડસ્ટ્રી છે, અમર રાજા બેટરી છે. બેટરીના શેર્સમાં કાલે સારો એવો વધારો જોવા મળ્યો હતો. એ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ્સ છે, એલએનટી ફાઇનાન્સ છે, આ બધામાં તમે ધ્યાન રાખી શકો છો. જી, તો આપણી સાથે હાલ કોલર જોડાઈ ચૂક્યા છે. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્તે. કોઈ તમે? જી, મારે વિપ્રો 500 શેર પડ્યા છે ઊંચા ભાવના, તો હવે એ કાઢીને કોઈમાં સ્વિચ ઓવર કરવું હોય તો શેમાં કરી શકું? જી, વિપ્રોમાં હું જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોવ તો હું કહીશ કે તમારે ઘટાડા માટે નિરાશ થવાની જરૂર નથી. ઓવરઓલ લાંબા ગાળે આપણે જોઈએ તો આઈટી સેક્ટર સારું જ છે. અત્યારે રૂપિયો નબળો પડ્યો હોવાના કારણે આઈટી શેર્સમાં માર્જિન ઘટ્યા છે અને એના જ કારણે આઈટી શેર્સમાં તમને વીકનેસ દેખાઈ રહી છે અને એના જ લીધે વિપ્રોમાં તમને અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર હોવ તો હું કહીશ કે તમારે વિપ્રોમાં પોઝિશન હોલ્ડ કરવી છે. છતાં પણ જો તમે એક્ઝિટ થવા માંગતા હોવ તો હું કહીશ કે તમારે 50% જ વેચવા જોઈએ. 50% પોઝિશન તમારે વિપ્રોમાં રાખવી જોઈએ. અને એના બદલે જો તમે જવા માંગતા હોય તો અત્યારે એક સારી મુવમેન્ટ જે હું મને લાગે તો એ મને જેએસડબલ્યુ સ્ટીલમાં લાગી રહી છે. તમે જેએસડબલ્યુ સ્ટીલને લઈ શકો છો. પણ એ પણ એ થોડું સેન્સિટિવ મેટલ સેક્ટર પણ, જે રીતે આઈટી સેક્ટર સેન્સિટિવ હોય છે એ રીતે જ મેટલ સેક્ટર પણ સેન્સિટિવ હોય છે. પણ લાંબા ગાળે જોઈએ તો ખૂબ જ સારું તમને રિટર્ન એમાં છૂટી શકે છે. ગઈકાલનો બંધ એનો 684 છે. એની
आरएसआई पण जो हूँ अत्यारे जो तो ए 64 नी आरएसआई छे, मतलब के चार्ट में खूब सारी स्ट्रेंथ अत्यारे धरावी रह्यो छे अने डेली चार्ट में एने ब्रेकआउट लीधो छे एटले हूँ तमने रेकमेंड करी रही छू। एनो जे ब्रेकआउट लेवल हतो ए 670 हतो, गईकालनो बंद एनो 681 आव्यो छे एटले के ब्रेकआउट नी उपर ए बंद आव्यो छे एटले एने डेली चार्ट में ब्रेकआउट लीधो छे। लांबा गाळे मने लागे छे के आमां 750 अने 750 उपर जो ए प्रोपरली टके तो तमने 900-930 ना भाव पण जोवा मळी शके एम छे। तो तमे JSW स्टील ने घटाडे पण परचेस करी शको छो अने एना माटे तमारो स्टॉप लॉस रहेशे अत्यारे 635 नो। તો હાલ આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે, ભાવેશભાઈ આપનો પ્રશ્ન જણાવો। જી ભાવેશભાઈ, હેલો। જી જી ભાવેશભાઈ આપનો પ્રશ્ન જણાવો। હા, ગુડ છે, મારી પાસે 55 રૂપિયાના ભાવથી બાય કર્યા છે મેં, અને RVNL છે 41 રૂપિયાના ભાવથી બાય કર્યા છે, તો બંને કંપની કેવી છે ખાસ જાણવું છે। હુડકોની વાત કરું તો ફંડામેન્ટલી એવી કોઈ તકલીફ નથી લાગી રહી, ગઈકાલનો બંધ એનો 42 છે, RSI પણ એની 85 છે અને કન્ટિન્યુઅસ એ એક અપ ટ્રેન્ડમાં છે, તો મને એમાં કોઈ એવી તકલીફ લાગી રહી નથી ટેકનિકલી પણ। જો હું ફંડામેન્ટલી તમે મને જે રીતે પૂછ્યું કે કંપની વિશે કેવું છે, કંપનીની ઇન્ફોર્મેશન, તો કંપની ખૂબ જ સારી છે, ફાઇનાન્સ સેક્ટરમાં અત્યારે કામ કરતી એ અત્યારે સારી કંપની છે। એની બુક વેલ્યુની જો હું વાત કરું તો બુક વેલ્યુ પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ પ્રોપર છે, 0.57 બતાવી રહ્યું છે। ઇન્ડસ્ટ્રી પીઈ જે મતલબ પ્રાઇસ અર્નિંગ રેશિયો કહેવાય તો એ પણ 20 નો છે, મતલબ કે એ ખૂબ સારી રીતે અત્યારે સારા રેશિયો સાથે કામ કરી રહ્યું છે। એણે ઇયર ઓન ઇયર બેઝિસ ઉપર આપણે રિટર્નની વાત કરીએ તો 12.5% જેવું રિટર્ન ઓલરેડી આપી ચૂક્યું છે। ખાલી એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કંપનીની ફાઇનાન્સ સેક્ટરમાં છે, મતલબ કે એ ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે, અને જ્યારે કોઈ કંપની ફાઇનાન્સ પ્રોવાઈડ કરતી હોય તો એનું ખુદનું ફાઇનાન્સ કેવું છે એ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે, અને એનું દેવું આપણે અત્યારે જોઈએ તો દેવું ખૂબ વધારે છે, ઘણું વધારે છે, 4.5 ગણું એનું દેવું છે, મતલબ કે એની નેટવર્થ 14,466 કરોડની છે, તો સામે દેવું એનું 61,503 કરોડનું છે, એટલે ઓલમોસ્ટ 4.5 ગણું એનું દેવું થયું। તો એ પ્રમાણે જ્યારે પોતે કંપની ફાઇનાન્સ આપતી હોય અને એનું દેવું વધારે હોય તો તમે કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન સમજી શકો છો। રિટર્ન સારું આપે છે, ટેકનિકલી સારું છે, પણ ફંડામેન્ટલી દેવું વધારે હોવાના કારણે કહીશ કે આમાં લાંબા ગાળે રોકાણ ન કરી શકાય। RVNL ની જો હું વાત કરું તો RVNL નો ચાર્ટ મને ઘણો સારો લાગી રહ્યો છે, ફંડામેન્ટલી પણ RVNL સારી છે, એનું દેવું કમ્પેર ટુ હુડકો ઓછું છે, તો તમે RVNL ને લાંબા ગાળા માટે રાખી શકો છો, હુડકોને તમે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં કામ કરી શકો છો। RVNL ની RSI 73ની છે, મતલબ કે ચાર્ટમાં ખૂબ જ સારી સ્ટ્રેન્થ ધરાવે છે, ગઈકાલનો બંધ એનો 32.95 રૂપિયાનો છે, આગળ મને લાગે છે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં તમને એ પણ એ 38 રૂપિયાનો ભાવ બતાવી શકે છે। આપણી સાથે વિનોદભાઈ જોડાયા છે, વિનોદભાઈ આપનો પ્રશ્ન જણાવો। હેલો, મેં યુનિવર્સલ કેબલ્સ ના શેર 215માં 100 શેર લીધા છે, તો એમાં શું એ આગળ બીજા ધીરે ધીરે લેવાય? બીજું કે બંધન બેંક માં શું કરું, કારણ કે બંધન બેંક 300 થાય છે અને પાછા 250 થઈ જાય છે, તો એમાં મારે સ્વિચ ઓફ કરી દેવી અને બીજા કોઈ શેર લેવા એ મને જણાવજો, અને યુનિવર્સલ કેબલ ની વાત કરજો મને, આટલું જણાવો મને। એમનો જે કેબલ નો શેર છે એનું નામ મને ક્લિયરલી નથી સંભળાઈ રહ્યું, મને એમનો જે માફ કરશો, એમનો જે કેબલ નો શેર છે એ સ્ટોક નું નામ મને ક્લિયરલી સંભળાઈ નથી રહ્યું। કેબલમાં એ પોલીગેપ કેબલ છે, RR કેબલ છે, એ સિવાય એ કોઈ બીજા કેબલની વાત કરી રહ્યા છે જે મને અત્યારે મતલબ નથી સંભળાઈ રહ્યું। પૂજાબેન, હાલના તબક્કે રોકાણકારોએ બેંક નિફ્ટીમાં કયું લેવલ ધ્યાને રાખવું જોઈએ? નિફ્ટીમાં જો હું આજની વાત કરું પર્ટિક્યુલરલી તો આજના લેવલમાં આપણે જોઈએ તો 17,570-17,550 ને સપોર્ટ કહી શકાય, ગઈકાલનો લો પણ 17,540 નો છે, એટલે ગઈકાલના લો ને જ આપણે સપોર્ટ તરીકે એક કામ કરી શકાય। ઉપરની જો હું વાત કરું તો ઉપરનામાં મને અત્યારે લાગી રહ્યું છે 17,770 એક રેઝિસ્ટન્સ તરીકે આજના દિવસ માટે કામ કરી શકે છે। જી પૂજાબેન, HDFC બેંકના શેર અંગે વાત કરીએ તો રોકાણકારોને શું માર્ગદર્શન આપશો?
બેન્કિંગ સેક્ટરમાં એટલે પ્રાઇવેટ સેક્ટરમાં જો હું સ્પેશિયલી વાત કરું તો પ્રાઇવેટમાં એચડીએફસી બેંક ખૂબ સારું પરફોર્મ કરતી ફંડામેન્ટલી કંપની છે, પણ અત્યારે ટેકનિકલી એનો છેલ્લા પાછળના એક ટાઈમમાં આપણે જોઈએ તો થોડો ઘણો આપણે કોન્સોલિડેટ ફેઝ જોઈ ચૂક્યા છે અને એ કોન્સોલિડેટ ફેઝમાં એણે એક સારો એવો બેઝ બનાવ્યો છે. અત્યારે એની આરએસઆઈ 60ની છે એટલે કે ચાર્ટમાં સારી એ સ્ટ્રેન્થ પણ બતાવી રહ્યું છે અને ધીમે ધીમે વધારે એ મજબૂત પણ થઈ રહ્યો હોય તો એ પ્રમાણે ચાર્ટ ખૂબ અટ્રેક્ટિવ બની રહ્યો છે. અને આમ પણ આપણે ડેઇલી ચાર્ટમાં ગઈકાલનો બંધ છે 1495, હજી એક જ મતલબ કે એક જ ક્લોઝિંગ એનું બ્રેકઆઉટ લેવલની ઉપર આવ્યું છે 1495 પાસે. હજી જો એક થી બે બંધ 1491 પાસે ની ઉપર રહે છે તો એ ડેઇલી ચાર્ટમાં ક્લિયરલી બ્રેકઆઉટ લેશે અને એની ઉપર સસ્ટેન થાય તો લાંબો ઉછાળો તમને જોવા મળી શકે એમ છે અને એ લાંબો ઉછાળો તમને 1630 સુધીનો પણ હોઈ શકે છે. જી તો હાલ આપણી સાથે વિનોદભાઈ જોડાયા છે. વિનોદભાઈ આપનો પ્રશ્ન જણાવો. એશિયન બ્રાઉન બેવરી એબીબી અને હિટાચી એનર્જી વિશે વાત કરી શકશો? એનું ભાવિ કેવું છે? મારી પાસે બહુ જૂના શેર પડ્યા છે 12 વર્ષ પહેલાના. જી પહેલે હું એબીબી ની વાત કરું તો એબીબી ખૂબ જ સારી કંપની છે, ફંડામેન્ટલી ખૂબ સારી છે, તો એ પ્રમાણે કહીશ કે તમારી પસંદગી ખૂબ સારી છે. એબીબી ની હું જો વાત કરું ફંડામેન્ટલી તો કેપિટલ ગુડ્સ ની કંપની છે, એનો ઇન્ડસ્ટ્રીયલ પીઈ 47.19 નો છે એટલે કે એ થોડુંક ઓવરવેલ્યુડ કહી શકાય, પણ ફંડામેન્ટલી બીજા બધા પેરામીટર્સ હું જોઉં તો ઇયર ઓન ઇયર બેઝિસ ઉપર એને રિટર્ન ઓલમોસ્ટ 14% આપ્યું છે એટલે ખૂબ સારું રિટર્ન એને આપ્યું કહેવાય. સૌથી સારી વસ્તુ એની જો જોવાય તો એનું દેવું નહીવત પણ નહીં પણ ઝીરો ડેપ્ટ કંપની છે એટલે ફંડામેન્ટલી કંપની ખૂબ જ સારી હોવાના કારણે હું કહીશ કે એબીબી તમારી પસંદગી ખૂબ જ સારી છે. એબીબી નો જો હું ટેકનિકલ ચાર્ટ જોઉં તો ટેકનિકલ ચાર્ટ પણ ખૂબ જ સારો છે, એ ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ ધરાવે છે અને કન્ટિન્યુઅસ એક અપટ્રેન્ડમાં છે, તો સારી ફંડામેન્ટલ અને સારા ટેકનિકલ બેઝ ઉપર આ કંપનીની પસંદગી ખૂબ જ સારી છે. કંપનીનો બંધ હું જોઉં તો એ ગઈકાલનો 3289 નો આવ્યો છે, એ પ્રમાણે મને જો હું લાંબા ગાળાની વાત કરું એનો જે અપટ્રેન્ડ છે અને સારી સ્ટ્રેન્થ ધરાવે છે એ પ્રમાણે મને એબીબી નો ભાવ લાંબા ગાળે 3500 ઉપરનો લાગી રહ્યો છે. હિટાચી ની જો હું વાત કરું તો હિટાચી પણ મને ચાર્ટમાં ખૂબ જ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. હિટાચી એની આરએસઆઈ હું અત્યારે જો વાત કરું તો 68ની એની આરએસઆઈ છે, મતલબ કે એ પણ ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ ધરાવે છે અને એક કોન્સોલિડેટ થયા પછી એ ઉપર ગયો છે એટલે કે એક બેઝ ઝોન બનાવી અને ગયો છે એટલે એનો એક સારો બેઝ અને સારું પ્લેટફોર્મ ઓલરેડી બની ચૂક્યું છે. હું જો એનો એ નીચેનું લેવલની વાત કરું તો 3650 પાસે એનો સારો એવો બેઝ બની ચૂક્યો છે અને જો તમે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો આ પણ એક સારી પસંદગી છે. લાંબા ગાળે મને લાગે છે કે એમાં તમને 4000 ઉપરના ભાવ પણ જોવા મળી શકે એમ છે. તો હાલ આપણી સાથે દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ આપનો પ્રશ્ન જણાવો. ગુડ મોર્નિંગ પૂજાબેન, મારી જોડે જેન્સાર ટેકનોલોજી ના 310 ના ભાવ ના 170 શેર છે, અત્યારે 20,000 જેવી ખોટ છે, પણ હું 1-2 વર્ષ માટે રોકાણ જાળવી રાખવું એ શકું એમ છું, તો મારે શું કરવું જોઈએ મને સલાહ આપશો મેડમ? જેન્સાર ની જો હું વાત કરું તો ટેકનિકલી અત્યારે ખૂબ જ સારો છે, પણ પહેલા જો હું ફંડામેન્ટલ એની વેલ્યુ જોઉં તો ફંડામેન્ટલી પણ એ ખૂબ જ સારો છે. અત્યારે એની ઇન્ડસ્ટ્રીયલ પીઈ 26.61 નો છે એટલે કે હજી પણ એનામાં ઘણી જગ્યા છે ઉપર જવાની. એની પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો પણ જોઉં તો 1.91 નો છે એટલે કે પ્રોપર એક સારા રેશિયો સાથે અત્યારે કામ કરી રહ્યો છે. એનું જો ઇયર ઓન ઇયર બેઝિસ ઉપર રિટર્ન પણ જોઈએ તો એ વર્ષમાં 17% જેવું સારું એવું રિટર્ન આપી ચૂક્યું છે, તો એ પ્રમાણે સારા રિટર્ન સાથે છે. એની સૌથી સારી વસ્તુ એ છે કે જેન્સાર ટેકનોલોજી ઝીરો ડેપ્ટ કંપની છે, એનું દેવું નહિવત નહીં પણ બિલકુલ પણ નથી એટલે એ સારા મતલબ એક ફંડામેન્ટલ વેલ્યુ સાથે એ કામ કરી રહ્યો છે. થોડો ઘણો ઘટાડો તમને ટેકનિકલી જોવા મળ્યો છે, પણ એ સારો એવો કોન્સોલિડેટ પણ થયો છે અને એની જે હું એક બેઝ રેન્જ જોઉં તો એ નીચે બેઝ રેન્જમાં આવે છે, નીચે 220 અને 220 ઉપર એનું છે 240. ગયા એપિસોડમાં પણ આપણે ગયા મંગળવારે પણ વાત થઈ ચૂકી હતી કે 240 ઉપર જો એ પ્રોપરલી સસ્ટેન થાય તો એ કોન્સોલિડેશન એની જે એક રેન્જ છે એની ઉપર આવી જાય અને પછી એક લાંબો ઉછાળો તમને જોવા મળી શકે, તો એ ત્યારે એવું બને કે તમારા ભાવની ઉપર આવે અને
તમને સારું રિટર્ન મળે. તો એના માટે તમારે 240 નું લેવલ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 240 ઉપર જેવું એ બ્રેકઆઉટ લેશે પછી તમને ઉછાળો જોવા મળશે, જે મને લાગે છે કે તમને 330, અને 330 ઉપર સસ્ટેન થાય તો બીજી એક ઉપરની એની અપર રેન્જ ખુલે તો આપણે એ વખતે એને ફરીથી રિવ્યુ કરી લઈશું. તે વખતે મને ફરીથી પૂછી લેજો. તો હાલ આપણી સાથે આનંદભાઈ જોડાઈ ચૂક્યા છે. આનંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણે સ્પ્લેન્ડર અને ક્લીન સાઇન મીડિયમ ટુ લોંગ ટર્મ માટે સ્ટોક નું નામ ફરીથી જણાવશો? સ્પ્લેન્ડર SPHENDIR અને ક્લીન સાઇન. ઓકે, સિન્ડર ની જો હું વાત કરું તો એનો બંધ 140 નો છે. બે દિવસ થોડો ઘટાડો જોવા મળ્યો છે, 2-2.5% જેવો ઘટાડો કન્ટિન્યુઅસ 2 દિવસ થયો છે. પણ ઓવરઓલ એનો હું ચાર્ટ જોઉં તો એ અપટ્રેન્ડમાં છે. પેરાબોલિકમાં પણ એ બાય ચેનલમાં છે. એની RSI હજી પણ 69 ની છે, મતલબ કે હજી પણ ચાર્ટમાં એ ભલે એ 2 દિવસ નેગેટિવ થયો હોય પણ હજી પણ એને એની ચાર્ટમાં સ્ટ્રેન્થ ગુમાવી નથી. ચાર્ટમાં હજી પણ એની સ્ટ્રેન્થ એઝ ઇટ ઇઝ છે. તો એ પ્રમાણે મને હજી પણ સ્ટ્રોંગ લાગે છે. જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હો તો લાંબા ગાળે મને આ ઘટાડાનો તમે લાભ લઈ શકો છો. મને લાગે છે કે લાંબા ગાળે તમને આમાં 174 નો ભાવ જોવા મળી શકે એમ છે. ક્લીન સાયન્સ ની જો હું વાત કરું તો ક્લીન સાયન્સ ફંડામેન્ટલી પણ કંપની ખૂબ સારી છે, તો પોર્ટફોલિયોમાં એને રાખી શકાય. અત્યારે ટેકનિકલી જો હું વાત કરું તો ચાર્ટમાં સ્ટ્રેન્થ તો છે પણ એ અત્યારે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. અને એની એક જે બેઝ રેન્જની જો હું વાત કરું તો બેઝ રેન્જ નીચે બને છે 1680, અને ઉપરમાં જો હું વાત જોઉં તો ઉપરનામાં છે 1841. એટલે કે આ 1680 થી 1841 ની અંદર અત્યારે કોન્સોલિડેટ થઈ રહ્યો છે, અથડાઈ રહ્યો છે. જેવો આની 1841 ઉપર નીકળશે પછી એ બ્રેકઆઉટ લેશે અને એમાં એ વખતે લાંબા ગાળાના ઉછાળા તમે એક્સપેક્ટ કરી શકો છો. તો હાલ આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, ગુડ મોર્નિંગ પૂજાબેન. મારો પ્રશ્ન છે અલોક ટેક્સટાઇલ, અલોક ઇન્ડસ્ટ્રી, એનો ભાવ 20 રૂપિયાની આસપાસ છે. 2 વર્ષ માટે લેવા છે તો તમારી શું સલાહ પડે? અલોક ઇન્ડસ્ટ્રી 20 રૂપિયા વાળું. આલોક ઇન્ડસ્ટ્રી ની હું વાત કરું તો અત્યારે એની RSI હું જોઉં તો એ 61 ની RSI છે અને ચાર્ટમાં એ સારો એવો ઉછાળો ઓલરેડી બતાવી ચુક્યો છે. અત્યારે એની ચાર્ટમાં જે રીતની કેન્ડલ સ્ટ્રાઇક પેટર્ન બની છે, ગઈકાલે એ ઓલરેડી 5%ની નજીક જેવો ઉછાળો તમે આપણે જોઈ ચુક્યા છે. એના અઠવાડિયા પહેલા પણ સારો એવા ઉછાળો જોવા મળ્યો હતો અને પછી એકદમથી સિંગલ ડેમાં એ ઘટી ગયો હતો. એટલે કે એની જે અત્યારે કેન્ડલ સ્ટ્રાઇક પેટર્ન બની રહી છે એ પ્રમાણે મને એવું લાગે છે કે એ થોડો ઘણો ઘટશે. પણ લાંબા ગાળાના તમે જે રીતે રોકાણની વાત કરશો તો તમે આ ઘટાડાનો લાભ લઈ શકો છો. એ નીચે ઘટાડામાં 19.50 સુધી જઈ શકે એમ છે. તો એ વખતે તમે એને નીચે તમે 19.50 ની પાસે લઈ શકો છો. ઇવન એ નીચે 18.50 બી થાય છે તો પણ તમે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ તરીકે એને એવી રીતે લઈ શકો છો. એટલે તમે પાર્ટલી એમાં રોકાણ કરો. અને લોંગ ટર્મમાં હું જોઉં તો મને લાગે છે કે લોંગ ટર્મમાં એનું ભાવિષ ખૂબ સારું છે. ફંડામેન્ટલી પણ કંપની ખૂબ સારી છે. મને ભવિષ્યમાં એનું મતલબ લોંગ ટર્મમાં એનો ભાવ લાગી રહ્યો છે કે એ તમને 32 રૂપિયા ઉપર પણ તમને બતાવી શકે છે. તો હાલ આપણી સાથે ઇન્દુભાઈ જોડાઈ ચૂક્યા છે. ઇન્દુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે દરરોજ બેંકમાં 65 ના ભાવના 1000 શેર પડ્યા છે. તમના ટાઈમ બેંકના 70 ના ભાવના 500 શેર પડ્યા છે, શું કરું? જી, કરોડ વૈશ્ય બેંકનો ચાર્ટ ખૂબ સારો છે. કન્ટિન્યુઅસ એક અપટ્રેન્ડમાં છે. પહેલા જો હું એની ફંડામેન્ટલ વેલ્યુની વાત કરું તો ફંડામેન્ટલી પણ બેંક સેક્ટરમાં એ ખૂબ સારું પરફોર્મ કરે છે. એની ઇન્ડસ્ટ્રીયલ PE જોઈએ તો 21 નો છે, મતલબ કે વેલ્યુએશન પ્રમાણે એ ખૂબ સારું છે અને હજી પણ ઉપર જઈ શકે એમ છે. એના જો ઇયર ઓન ઇયર બેઝિસ ઉપર રિટર્ન જોઉં તો 9.25 નો એને રિટર્ન આપે છે, મતલબ કે વાર્ષિક રિટર્ન સારું કહી શકાય. એનો આપણે જો બેન્કિંગ સેક્ટરમાં છે એટલે લિક્વિડિટી રેશિયો ખાસ જોવો પડે, એ 80% છે. એટલે કે એ પણ સારું એક લિક્વિડિટી રેશિયો પ્રમાણે પણ એની પાસે સારી એવી લિક્વિડિટી એ ધરાવી રહ્યું છે, જે લોન પર્પસ માટે નેટ ઇન્કમ એની જે દર્શાવી શકે એના માટે એ ખૂબ સારું છે. તો હું કહીશ કે ફંડામેન્ટલી કરુણ વૈશ્ય બેંક ખૂબ સારી છે. ટેકનિકલી હવે હું જો વાત કરું તો એની RSI 73 છે, મતલબ કે સારી સ્ટ્રેન્થ ઓલરેડી ધરાવે છે. કન્ટિન્યુઅસ એ અપટ્રેન્ડમાં છે. 40 રૂપિયાથી એ કન્ટિન્યુઅસ ઉપર 73 રૂપિયા સુધી આવ્યો છે અને હજી પણ મને એનો ટ્રેન્ડ ઉપર જ લાગી રહ્યો છે. જે રીતે એણે કન્ટિન્યુઅસ એક સારી પેરાબોલિકમાં પણ અત્યારે બાય ચેનલમાં હોવાના કારણે હું કહીશ કે લાંબા ગાળે પણ જો તમે આમાં રોકાણ કરો છો તો તમને
તમને 80 અને 80 ઉપર જો એ પ્રોપરલી ટકે તો મને લાગે છે કે તમને 95-96 ના ભાવ પણ જોવા મળી શકે એમ છે લાંબા ગાળે. તો પૂજાબેન આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. તો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપણી સાથે, માર્કેટ એક્સપર્ટ પૂજાબેન જોડાયેલા છે. પૂજાબેન, અમર રાજા બેટરીના શેરમાં શું રણનીતિ અપનાવી જોઈએ? બેટરી શેર્સમાં આપણે સારો એવો ઉછાળો છેલ્લા બે દિવસથી જોઈ રહ્યા છે અને એમાં અમર રાજા બેટરીઝમાં સારો એવો ઉછાળો આપણે ઓલરેડી જોયો છે. ગઈકાલે એ ઓલમોસ્ટ 6% જેવો પોઝિટિવ હતો. સારા ડિલિવરી વોલ્યુમ સાથે એમાં બાઇંગ જોવા મળ્યું છે અને એનો જે હું બ્રેકઆઉટની લેવલની વાત કરું તો બ્રેકઆઉટ એનું 526 પાસે હતો, ક્લોઝિંગ 526 ઉપર આવ્યું છે. હજી પણ મને 2-3 ક્લોઝિંગ 526 ઉપર જોવા જોઈએ એવું મને લાગી રહ્યું છે. તો જો લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરી અને 526 ઉપર 3-4. જી પૂજાબેન, રિલાયન્સના શેર અંગે શું જણાવશો? રિલાયન્સ એક પર્ટિક્યુલર રેન્જની અંદર કોન્સોલિડેટ થતો અત્યારે જોવા મળી રહ્યો છે. ઉપરનામાં એ હજી પણ 2750 ની ઉપર જતા એક અટકી રહ્યો છે. એક અપર રેન્જ તરીકે વાત કરીએ તો 2750 ને અપર રેન્જ તરીકે ગણી શકાય. એ જ રીતે નીચે 2450-2460 નો એને સપોર્ટ છે. જી, અને એવન્યુ સુપરમાર્કેટના શેરમાં પોઝિશન જાળવી રાખવા માટે રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? ડિમાન્ડની જો હું વાત કરું તો ફંડામેન્ટલી કોઈ ડાઉટ નથી કે ફંડામેન્ટલી કંપની ખૂબ જ સારી છે. એનો બિઝનેસ પણ અત્યારે ખૂબ સારો રીતે ચાલી રહ્યો છે. અત્યારે ડિમાર્ટના કોઈ પણ મોલ સેન્ટરમાં આપણે જઈએ તો જે રીતને એનું ક્રાઉડેડ અત્યારે જોવા મળી રહ્યું છે એના ઉપરથી જ આપણે એના બિઝનેસને જજ કરી શકીએ કે ખૂબ સારું એનું સેલ્સને થઈ રહ્યું છે. એ પ્રમાણે ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે તો લાંબા ગાળે પણ આમાં રોકાણ કરી શકાય. 4577 નું એનું ગઈકાલનું બંધ છે, એટલે મતલબ કે 4000 ઉપરનો શેર હોય તો સ્ટોક SIP પણ તમે એમાં કરી શકો છો. દર મહિને 1-2 તમારા જે રીતે SIPની વેલ્યુ આવતી હોય એ પ્રમાણે તમે ડાયરેક્ટલી એને શેર્સ ખરીદીને તમારા પોર્ટફોલિયોને તમે બિલ્ડઅપ કરી શકો છો. ટેકનિકલી જો હું વાત કરું તો એની 72 RSI છે, મતલબ કે ચાર્ટમાં ખૂબ સારી સ્ટ્રેન્થ ધરાવે છે અને કન્ટિન્યુઅસ એ એક અપટ્રેન્ડમાં છે. સારી ફંડામેન્ટલ વેલ્યુ સારા બિઝનેસ સાથે અને સારા ટેકનિકલ સાથે કંપની રનનો ચાર્ટ ખૂબ જ મને એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. લાંબા ગાળે મને એના ભાવ 5500 ઉપરના લાગી રહ્યા છે. જી પૂજાબેન, આજનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? જે રીતે મેં પહેલા વાત કરી નિફ્ટીમાં જો હું જોઉં તો નિફ્ટીમાં મને લાગે છે કે ઉપર 17735-17770 પાસે અથડાઈ રહ્યું છે. તો એ 17735-17770 પાસે તમને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે. પણ ઓવરઓલ માર્કેટ પોઝિટિવ છે, સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ છે. અત્યારે હું જો ગ્લોબલ ક્યુઝ પર જોઉં તો જે રીતે મેં વાત કરી કે ડાઉ ફ્યુચર ફ્લેટ ટુ પોઝિટિવ છે, આપણું માર્કેટ પણ ફ્લેટ ટુ પોઝિટિવ, એટલે કે 50 પોઈન્ટ ઉપર નીચે થઈ શકે પણ ઓવરઓલ માર્કેટમાં વાંધો નથી. જો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ આવે છે તો નીચેનામાં સપોર્ટમાં 17570-17550 નો તમે સપોર્ટ રાખી શકો છો. જી પૂજાબેન, આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? મારું પર્સનલ હોલ્ડિંગ નથી પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી પૂજાબેન, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી બદલ આપનો આભાર. જી આભાર. તો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ. મંગળવાર તારીખ 6-9-2022 પૂર્વ સાઢા નક્ષત્ર છે, ધન રાશિ છે. બજારના ઉદિત લગ્ન ગ્રહની સ્થિતિ, નક્ષત્ર, યુગ, ભૂરા વગેરે જેવી બાબતોને જ્યોતિષ ગણતરીને આધારે બજારની સંભાવના સાધારણ એટલે કે એવરેજ હોય એવું જણાઈ રહ્યું છે. સામાન્ય જે રીતે અપડાઉન સામાન્ય ગેપમાં થાય તેવી પણ વધુ પ્રબળ સંભાવના છે. બજારનો જે સમય બપોરે 31-32 વચ્ચે બજારની મુવમેન્ટ ક્યાંક નકારાત્મક બની શકે છે, એટલે કે નેગેટિવ થોડો વધુ થાય કે બજારમાં વોલ્યુમ ઘટે અથવા ધીમું પડી જાય તેવા યોગ આ સમયગાળા દરમિયાન જ્યોતિષ આધારિત જણાઈ રહ્યા છે. સેક્ટર વાઇઝ જોઈએ
to pharma sector, entertainment, hotel, cosmetic જેવા સેક્ટર છે એ વધુ પ્રભાવિત થાય, એમાં પણ મૂવમેન્ટ વધુ ક્યારેક જણાઈ આવે એવા પણ યોગ દેખાય છે. મેટલમાં જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર વધુ પ્રભાવિત થતા જણાય, તેમાં પણ સમય સાંજે 5:30 થી 6:30 તેમજ રાત્રે 7:30 થી 8:30 વચ્ચેનો જે સમયગાળો છે એમાં બજારમાં વધઘટ થોડી વધુ દેખાય, મૂવમેન્ટ વધી જાય, કોઈ જગ્યાએ ટ્રેન્ડ બદલાતો દેખાય. માટે આ સમયગાળા દરમિયાન તકેદારી વધુ રાખવી પણ હિતાવહ જણાઈ રહી છે. એગ્રો કોમોડિટીમાં જોઈએ તો કપાસ, ચણા અને તીડી જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય તેવું લાગે છે. બજાર સમય સવારે 10:30 થી 11:30 વચ્ચે આ વસ્તુમાં મૂવમેન્ટમાં વધઘટ વધુ જણાય તેવા યોગ છે. એમાં પણ કોઈ ટ્રેન્ડ બદલાતા દેખાય કે આકસ્મિક એકાદ ઉછાળો આવી જાય તેવા યોગ જ્યોતિષ ગણતરીને આધારે સંભાવના જણાઈ રહી છે.